વર્ષોથી જ્યાં ત્યાં કચરો ફેંકવાની કુટેવમાં સુધારો કરનાર અમદાવાદીઓએ હવે પોતાના ઘરે જ સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની ટેવ પાડવી પડશે, નહીતર 3 ડિસેમ્બરથી ઘરનો કચરો ઘરમાં જ પડ્યો રહેશે. અમદાવાદ શહેરમાં આગામી 3 ડિસેમ્બરથી ભીનો અને સૂકો કચરો એક સાથે એકત્રિત નહીં કરવામાં આવે. આ નિર્ણય લેવાયો છે કોર્પોરેશન દ્વારા. આ અંગે મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે ભીનો અને સૂકો કચરો એકત્રિત કેવી રીતે કરવો તે અંગે શહેરીજનોને જાગૃત કરવામાં આવશે. આ માટે 2 ડિસેમ્બરે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવશે. આ અભિયાનમાં 40,000થી વધુ કર્મચારીઓ, નેતાઓ અને અધિકારીઓ જોડાશે. કોર્પોરેશનના સત્તાધીશોએ દાવો કર્યો છે કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાથી મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની બચત તો થશે તથા અન્ય વિકાસ કાર્યોને પણ વેગ મળી શકે છે. અમદાવાદીઓએ હવે ફરજિયાતપણે ભીનો અને સૂકો કચરો અલગથી આપવો પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તેમના ઘરે જ કચરાના ઢગલા જોવા મળશે. આપણી સાથે છે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાહેબ, તેમની સાથે વાત કરીએ. કયા પ્રકારે જે આખું અભિયાન છે તે કાર્યરત થશે, કારણ કે 3 ડિસેમ્બરથી ભીનો અને સૂકો કચરો અલગથી જ લેવાશે? ઘન કચરાના વ્યવસ્થાપનમાં સૌથી મોટો પડકાર એ કચરાના ઉત્પત્તિ સ્થળ ઉપર કચરો જુદું જુદું રાખવામાં આવતો નથી, મિક્સ કરીને આપી દેવામાં આવે છે અને એના લીધે પેરાણા જેવી સમસ્યાઓનું સર્જન થાય છે. હવે અમદાવાદના નગરજનોએ એક સંકલ્પ કર્યું છે કે અમદાવાદ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનું છે. એના ભાગરૂપે 2 ડિસેમ્બરે એક મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40,000 જેટલા પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને બીજી સ્વૈચ્છિક સંસ્થાના વ્યક્તિઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં એક જ દિવસ સવારથી સાંજ સુધી ફરીને બધા લોકોને આ બાબત અંગે સમજૂત કરવાના છે અને ત્યાર પછી 3 ડિસેમ્બરથી મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કલેક્શન, વેસ્ટ કલેક્શન વાન જે છે એ મિક્સ્ડ કચરો હોય એ સ્વીકારશે નહીં. એટલે આ તબક્કે અમદાવાદના તમામ નગરજનોને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે આ એક પોતાનું નાનકડું યોગદાન આપે. પોતાના ઘરે જે કચરો હોય એને સૂકો કચરો અને ભીનો કચરો જુદું રાખીએ અને જુદું આપીએ, જેથી કરીને એ એક સંસાધન બની જાય અને એમાંથી ગરીબ લોકો જે છે, સફાઈ કામદારો છે, રેગ પિકર્સ છે, એ બધા એમાંથી સરળતાથી એક આવક મેળવી શકે અને પર્યાવરણના પ્રશ્નોનો પણ ઉકેલ આવી શકે. અચ્છા, 3 તારીખથી જોઈએ તો કેટલીક જગ્યાઓ પર હવે જ્યારે કચરો મિક્સ કચરો હોય ને લેવામાં નહીં આવે તો તકરારો પણ થશે, ઝઘડા પણ થશે, તો આ બાબતે કયા પ્રકારની તૈયારીઓ છે? આવી બાબતો ના બને એના નિરાકરણના ભાગરૂપે જ આપણે 2 ડિસેમ્બરે રવિવારના રોજ સવારથી સાંજ સુધી હજારો લોકો આખા અમદાવાદમાં ઘર ઘર સુધી અને દરેક સોસાયટીમાં જઈને રાત્રિ મિટિંગો કરીને વહેલા સવારે ગાર્ડનમાં જઈને દરેક સ્થળ ઉપર નાગરિકોને આ બાબત અંગે સમજૂત કરશે. અને મારી વિનંતી છે કે દરેક નાગરિક દરેક ઘરમાંથી આપણને આ બાબતમાં સહકાર આપે. મુખ્ય માર્ગો પર જોઈએ તો સૂકો કચરો અને ભીનો કચરો લોકો દ્વારા નાખવામાં જ આવતો હોય છે, તે મિક્સ કચરો હશે, તો આ કચરો ઉપાડવામાં આવશે કે કેમ અને તેના માટે કયા પ્રકારની તૈયારી? મહાનગરપાલિકાએ છેલ્લા 15 દિવસમાં 3,000થી વધુ જગ્યા ઉપર બ્લુ અને ગ્રીન કલરની જુદી જુદી કચરા પેટીઓ, લિટર બિન્સ નાની સાઇઝની રોડ સાઇડ ઉપર મૂકી છે, એટલે એમાં પણ કચરો આપણને ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ જુદું મળી રહે. અને જે ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન છે ત્યાં સખી મંડળો દ્વારા એમને તાલીમબદ્ધ કરીને એમને વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે ડ્રાય વેસ્ટ જે આવશે એનો ફરી એમાંથી જુદો જુદો પ્લાસ્ટિક વેસ્ટ, ગ્લાસ, મેટલ, પેપર જુદું તારવીને એમાંથી એક આવક પણ ગરીબ લોકો માટે ઊભી થઈ શકે એ પ્રકારનો એક પ્રયાસ છે, વેલ્થ આઉટ ઓફ વેસ્ટ. અને આ એક મોટો પડકાર જે પિરાણા જેવી સમસ્યાઓ આજે આપણા શહેર માટે થઈ ગઈ છે એ ભવિષ્યમાં આવનાર પેઢી માટે પર્યાવરણના પેચીદા પ્રશ્નો ઊભા ના થાય એના માટે અમદાવાદી દરેક નાગરિક આ મહાઅભિયાનમાં જોડાશે અને અમને સાથ સહકાર આપશે એવું અમને સંપૂર્ણ વિશ્વાસ છે. રેસિડેન્ટ હોય કે કમર્શિયલ હોય અથવા તો કોઈ સરકારી ઓફિસ હોય, ત્યાં જો આ પ્રકારે ભીનો અને સૂકો કચરો એક સાથે આપવામાં નહીં આવે અથવા મિક્સ આપવામાં આવે તો કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? છેલ્લા 2 મહિનાથી આપણે જનજાગૃતિ લાવી રહ્યા છીએ. 2 ડિસેમ્બરના રોજ ટ્રિગર ઇવેન્ટનું આયોજન છે. 3 ડિસેમ્બરથી મિક્સ્ડ કચરો સ્વીકારવામાં નહીં આવે અને ત્યાર પછી અમુક દિવસો પછી જે પરિવર્તન નહીં આવશે તો સ્વાભાવિક છે કે નિયમાનુસાર પેનલ્ટી પણ કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો હવે અમદાવાદીઓએ ભીનો અને સૂકો કચરો ફરજિયાતપણે અલગથી આપવો જ પડશે અને જો તેમાં ચૂક કરવામાં આવશે તો આવા તમામ નાગરિકોને દંડવામાં આવશે.
કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, ટીવી 9 અમદાવાદ.